વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ તરીકે કમલેશ પટેલને કમાન સોંપવામાં આવી છે। વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના અગાઉ પ્રમુખ તરીકે પ્રકાશ વધરાની વરણી કરવામાં આવી છે। જો કે અચાનક જ હોદ્દેદારોમાં ફેરબદલી કરી કમલેશ પટેલની વીઆઈના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા ઉદ્યોગકારોએ આશ્ચર્યમાં મુકાયા છે। વીઆઈની એડવાઇઝરી બોર્ડની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો અને વર્તમાન પ્રમુખ પ્રકાશ વધરાની 3 વર્ષની કામગીરીને બિરદાવવામાં આવી છે। સાથે સાથે નવા પ્રમુખ તરીકે કમલેશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। જો કે નવા પ્રમુખ તરીકે કમલેશ પટેલની જાહેરાત કરાતા સિનિયર કમિટી ચેમ્બરના નારાજગી જોવા મળી રહી છે। તરીકે તમારી વર્ણી થઈ છે તો એ માટે થઈને શું કહેશો તમે ઓવરઓલ આ માટે થઈને કોને તમે યસ આપશો અને આ જે વર્ણી થઈ છે તો આવનારા દિવસોમાં શું એજેન્ડા રહેશે નવી કામગીરી? પ્રમુખ પદ તરીકે મને જે મારા મિત્રોએ લાયક ગણે એટલે મારા દરેક મિત્રોનો ખૂબ ખૂબ આ તબક્કે પહેલાં સૌથી પહેલાં આભાર માનું છું અને પ્રમુખ પદની જે વરણી કરી એની પ્રક્રિયામાં જે પ્રકાશભાઈના 2 વર્ષ પૂર્ણ થયા એ હિસાબે કોવિડના હિસાબે અમે 1 મહિનો લેટ થઈ ગયા અને એ પ્રક્રિયા 1 મહિનો લેટ થઈ એ પ્રકાશભાઈની જે ટર્મ પૂરી થઈ એના પછી બધાએ સર્વાનુમતે મને મારા આગળના કામગીરી કામ કરવાની પદ્ધતિ કાર્ય જોઈને મારી વરણી કરી છે અને સર્વાનુમતે અમારી એક્ઝિક્યુટિવ કમિટીએ મને ચાર્જ આપ્યો કે ભાઈ હવે તમે પ્રમુખ તરીકે હોદ્દો સંભાળો એમ, તો પછી મેં બી સ્વીકાર્યું એમ કે ચાલો બધા મિત્રો સાથે છે બધા સાથે મળીને કામ કરશું અને જે કંઈ કામ કરશું એ અમે ઉદ્યોગોના અને સામાજિકના હિત જોઈને ઉદ્યોગો ખાસ કરીને ઉદ્યોગોના હિતના કામ કરશું એવી અમારી આગળનું વિચારધારા રાખેલી છે કે ભાઈ બીજું નોટિફાઈડના કોઈ પડતર પ્રશ્નો હશે તો એમાં જોઈ લઈશું અને અમારું જે કામ કરવાની કાર્યકર સંભાળ્યો મેં ગઈકાલથી તો હવે આજથી આગળ અમે જે કામ પેન્ડિંગ હશે એને પહેલાં પ્રાધાન્ય આપીશું। ખાસ કરીને એક વાત એવી આવતી હતી કે ઘણા લોકોમાં જે આપણા મેમ્બર છે એમાં નારાજગી પણ હતી અને એ નારાજગી હોવા છતાં પણ તમને પ્રમુખ પદ આપવામાં આવ્યું છે તો આ માટે કોઈ વાત કરશો ખાસ? ના, એવું અમારા ધ્યાનમાં અત્યાર સુધી તો કોઈ આવ્યું નથી અને એવી કોઈ નારાજગી હશે તો એ લોકો કોઈની આપણે ઉદ્યોગોના હિતમાં જ કામ કરવાનું છે એટલે એવું કોઈ હશે આવશે તો અમે એને એ નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કરીશું।